અમદાવાદ ખાતે સ્ટર્નિંગ ગ્રુપ ઓફ હોસ્પિટલ અમદાવાદ દ્વારા આયોજિત નેશનલ ઓન્કોલોજી સમિટ 2022માં 2 દિવસમાં સામાન્ય કેન્સરના વર્તમાન પ્રવાહોની ચર્ચા કરવામાં આવી, જેમાં સમગ્ર ભારતમાંથી 450થી વધારે ઓન્કોલોજીએ લગતા નિષ્ણાતોએ ભાગ લીધો હતો. સ્ટર્લિંગ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ દ્વારા 2 દિવસીય નેશનલ ઓન્કોલોજી સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓન્કોલોજી હંમેશાથી પરિચિત થવા માટે એક મનમોહક વિષય રહ્યો છે. કેન્સર વિશ્વભરમાં મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે. કેન્સરની સંભાળ અનિશ્ચિતતાથી યુગથી ચોકસાઈના યુગમાં આવી છે અને ક્લિનિકલ અને મેડિકલ ઓન્કોલોજીમાં સંશોધન અને નવીનતાએ ઘણા વિકાસ કર્યો છે. કેન્સરની સંભાળમાં સુધારાએ ઘણા લોકોના જીવન બચાવ્યા છે અને જીવનકાળ લંબાવ્યો છે. આ કાર્યક્રમમાં ડૉક્ટર સિમરદીપ સિંહ ગિલ સ્ટર્લિંગ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના MD અને CEO વાઇસ પ્રેસિડેન્ટ નિમિષા ગાંધી ડાયરેક્ટર અને હેડ ડૉક્ટર સોમેશ ચંદ્રા ડૉક્ટર પૂજા નંદવાણી પટેલ HOD રેડિયેશન ઓન્કોલોજી અને UICCના પ્રમુખ ડૉક્ટર અનિલ ડી ફ્રુજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કેન્સર વિશે ચર્ચા કરી હતી. તેના વિશે જાણકારી આપવામાં આવી હતી. ઓન્કોલોજી સમિટ એ વાર્ષિક ઇવેન્ટ છે જે કેન્સર સમુદાયને નેટવર્ક અને ઓન્કોલોજીના ક્ષેત્રમાં નવીનતમ સફળતાઓ શોધવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ ભવ્ય સમિટ ભારતભરમાંથી 50થી વધુ અગ્રણી નિષ્ણાતોને ફેકલ્ટીઓ તરીકે એકસાથે ઉપસ્થિત રહ્યા હતા અને સંલગ્ન શાખાઓના 350થી વધુ ડૉક્ટરોએ હાજરી આપી હતી અને ભારતમાં સામાન્ય કેન્સરના વર્તમાન વલણો અને વિવિધ મલ્ટિડિસિપ્લિનરી અભિગમો વિશે ચર્ચા કરી હતી. સંજીવ રાજપૂત, ZSTV, અમદાવાદ. સબસે લાર્જેસ્ટ કેન્સર કંટ્રોલ બોડી હૈ, હેડક્વાર્ટર્ડ ઇન જેનીવા. 172 કન્ટ્રીઝ આર મેમ્બર્સ. વી હેવ ઓવર 1200 મેમ્બર્સ. હમારી 30 સાલ કી એક્સપીરિયન્સ હૈ કેન્સર કે ઇલાજ મેં. ઓન્કોલોજી સમિટ 2022, ક્યા ઇસકી મુખ્ય વિશેષતા હૈ, કોણ કોણ યહાં પર હૈ, ક્યા ચર્ચા હો રહી હૈ ઓર ક્યા ઇસમેં સે નિકલેગા? યે 2 દિન કી પ્રોગ્રામ હૈ. હમ થોડે સે ફિર બાકી જો લોકલ હૈ જિન્હોને ઓર્ગેનાઇઝ કિયા વો સપ્લીમેન્ટ કરેંગે. 2 દિન કા પ્રોગ્રામ હૈ, ઓર્ગેનાઇઝ બાય સ્ટર્લિંગ હોસ્પિટલ્સ. ઇસમે હમારે દેશ મે જો કોમન કેન્સર્સ હૈ ઉસકી ચર્ચા હોગી. हमने अभी थोड़े देर पहले भी बताया था इसमें क्या विशेषताएं हैं. एक एक्सपर्ट्स फ्रॉम ऑल ओवर द कंट्री, हमारे देश के एक्सपर्ट्स पूरे कंट्री में से यहाँ शामिल हैं. सेकंड, ये एक्सपर्ट्स तीनों बड़े विभाग से हैं, सर्जरी, रेडिएशन और मेडिकल ऑन्कोलॉजी. तो मल्टी डिसिप्लिनरी डिस्कशन होती है. साथ में जो रेडियोलॉजिस्ट हैं और पैथोलॉजिस्ट हैं उनको भी